માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મે પરિણામ જાહેર થયું છે. ત્યારે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેરનું ધોરણ 12 સાયન્સનું પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરત શહેરના A1 અને A2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરત શહેરમાં A1ના 328 વિદ્યાર્થીઓ અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો આ સાથે 1844 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મળ્યો છે, જે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં પણ 2994 વિદ્યાર્થીઓએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ શહેરના A1 ગ્રેડમાં 1703 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7203 વિદ્યાર્થીએ બાજી મારી છે. આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓ દ્વારા આ સફળતા પાછળ શાળાની મહેનત હોવાનું અને પોતે CA બનશે હોવાનું જણાવાયું છે. આપણે ત્યાં કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવાના પડે, ત્યારે આ કહેવતને ચરિતાર્થ કરતા સુરત શહેરમાં ધોરણના 12ના વિદ્યાર્થીઓ મેદાન માર્યા છે. ત્યારે શહેરમાં આવેલ ક્રિપ્ટન સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમારી શાળાએ ખૂબ મહેનત કરી જેથી આ પરિણામ આવ્યું છે. જ્યારે હાર્મી ઉમેશભાઈ કુમાણીએ કહ્યું હતું કે આજે જે પરિણામ આવ્યું છે તે ખૂબ ઉત્તમ પરિણામ આવ્યું છે. અમારા શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરાવવામાં આવતી હતી અને દરેક ક્વેરી સોલ્વ કરાવતા હતા. તો શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે A1 ગ્રેડ અપાવતી આપણા વિસ્તારની આ શ્રેષ્ઠ સ્કૂલ હોવાનું તેમણે જણાવ્યું હતું. જી, આપનું નામ? મારું નામ હાર્મી ઉમેશભાઈ કુંભાણી છે. આગળ આ કઈ જગ્યા છે ને, કઈ સ્કૂલમાં પડો? ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગળના વર્ષે મેં ધોરણ 12માં અભ્યાસ કર્યો હતો. આજે મારો જે પરિણામ આવ્યું છે, જે માત્ર મારું જ નહીં પરંતુ 4 મહિનાથી આવેલ રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ, જેના અમારી સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર પારસભાઈ વરસાણી, આજે એમની મહેનત અને જ્યારે જ્યારે અમારી સ્કૂલ શરૂ હતી ત્યારે છેલ્લા 4 મહિનામાં આખો દિવસ જે વસ્તુ જોઈએ તે પ્રોવાઈડ કરેલી છે. કોઈ પણ સમયે કોઈ પણ ક્વેરી હોય ત્યારે અમારી સાથે અમારા શિક્ષકો ઊભા છે. આ માત્ર અમારી જ મહેનત નહીં પરંતુ શાળાના શિક્ષકોની પણ મહેનત છે. શાળાના શિક્ષકો, માતા પિતા અને અમારી મહેનતથી આજે ઝળહળતું પરિણામ હું લાવી શકી છું. આગળ જઈને શું બનવા માંગુ છું? આગળ જઈને હું CA કરવા માંગુ છું. એવું આપવા માંગુ છું કે આપણા વિસ્તારની અંદર A1 ધરાવતી શાળા ફર્સ્ટ નંબરની આપણી શાળા પહેલી શાળા છે. એટલે મેસેજ એવો આપું છું કે વધુમાં વધુ આદર્શ શાળા આપણે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અતિ આધુનિક પેનલને અમે અહીંયા આખી શાળાની અંદર મૂકવામાં આવેલી છે અને લગભગ ટેકનોલોજીમાં A1 ગ્રેડ અમારી શાળા છે. મારું નામ શુભમ મેરપરા છે. હું ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું. પાછલા 5 વર્ષનું મેનેજમેન્ટ અને આ વર્ષે આવેલું રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ, બેમાં ડિફરન્સ હતો. છેલ્લા 4-5 મહિનામાં તે રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ આવેલું, પણ એ સમય એવો હતો કે જ્યારે અમે અમારી મહેનતમાં પણ ધ્યાન દેતા હતા ને એ લોકો મેનેજમેન્ટમાં પણ ધ્યાન દેતા હતા. પણ હવે હાલના સમયને જોઈને એવું લાગે છે કે રેડ એન્ડ વ્હાઇટમાં છેલ્લા 2-3 વર્ષને ધ્યાનમાં લઈ આગલા વર્ષથી ઘણા નવા સુધારાઓ આવશે, કારણ કે અત્યારે ટેકનોલોજી કે બધું જે સ્કૂલમાં જે આવી ગયેલું છે તેના ઉપરથી અમે આ કહી શકીએ છીએ. આમનો શ્રેષ્ઠ કોને આપશો? આમનો શ્રેય પોતાની જાતને, ક્લાસીસને અને સ્કૂલને. નવું મેનેજમેન્ટ આવ્યું, રાઉન્ડ ટેસ્ટનું આયોજન કર્યું, તે બધાના કારણે આ રિઝલ્ટ અમે જોઈ શક્યા છીએ. આગળ જઈને બિઝનેસમેન. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.